નમસ્કાર જામનગર જિલ્લામાં હજુ સુધી કોરોનાનો એક જ કેસ નોંધાયો છે વાઇઝ વાત કરીએ તો જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યો છે ત્યારે વીસ એપ્રિલ પછી જામનગરમાં છૂટછાટ મળશે કે નહીં એ અંગે ચારેકોર ચર્ચા છે ખાસ કરીને જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ ખૂબ જ મોટો છે ત્યારે જામનગરના ઉદ્યોગ જગતને શું કોઈ છૂટ મળશે કે નહીં એ અંગે પણ વ્યાપક ચર્ચાઓ છે આ અંગે આપણે વાતચીત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા આવો તેમની સાથે સંવાદ કરીએ ભીપેન્દ્રસિંહજી ઉદ્યોગ જગતમાં ખાસ ઉત્કંઠા છે કે વીસ એપ્રિલ પછી જામનગરને કંઈ છૂટછાટ મળશે કે નહીં ખૂબ જ આપણો બ્રાસપાટ ઉદ્યોગ ખૂબ જ મોટો છે દરેડ તો બંધ જ રહેશે પરંતુ શહેરમાં આવેલા ઉદ્યોગોને શું કોઈ શરતી છૂટછાટ મળશે કે શું આ અંગે આપ શું જણાવી શકો હા જ્યારે ભારત સરકારે ને રાજ્ય સરકારે આવનારી વીસ તારીખથી જે છૂટછાટો આપવા અંગેનો પરિપત્ર કર્યો છે એ અનુસંધાને અમે આજે ચેમ્બર અને જામનગર ફેક્ટરીઓના એસોસિએશન અને જામનગર ફેસ ટુ થ્રી પ્લોટ એન્ડ સેલર એસોસિએશનના પ્રમુખોની અને હોદ્દેદારોની આજે મિટિંગ કરી હતી મિટિંગના અંતે અમે જામનગર જિલ્લાના કલેક્ટરશ્રીને વિનંતી કરી કે જામનગરનો જે બ્રાસપાટ ઉદ્યોગ છે એ એકબીજાને આનુષાંગિક ઉદ્યોગ છે જો એમાં અમુક કારખાનાઓને છૂટ મળે કે જે કારખાનાઓથી વિદેશમાં એક્સપોર્ટ પણ થાય છે અને એ કારખાનાઓ દ્વારા જે ઉત્પાદિત થતી વસ્તુઓ છે એ આવશ્યક ચીજવસ્તુઓમાં વપરાતી વસ્તુઓમાં પણ ઉપયોગમાં આવે છે અને મેડિકલ ઇક્વિપમેન્ટમાં અને ડિફેન્સના ઇક્વિપમેન્ટમાં ઉપયોગમાં આવે છે જેથી અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી કે સાહેબ આ ઉદ્યોગ એક આનુષાંગિક ઉદ્યોગ છે એક કારખાનું ચલાવવા માટે પાંચ છ ઓપરેશનો કરવા પડતા હોય અને બધી જ જગ્યાએ ત્યાં એ મોકલે ત્યારે જ ફાઇનલ પ્રોડક્ટો બનતી હોય છે તેથી અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી કે આપણા જિલ્લાની જે વીસ તારીખથી આ જ્યારે ખુલે ત્યારે આ જેઆઈડીસી જે છે બંને જામનગરની તમામ જેઆઈડીસીઓ એને એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગણી અને એ એસ્ટેટ વાઇઝ જ છૂટી આપો એ ખૂબ સારું પગલું રહેશે કારણ કે જામનગરનું આશરે સાડા ચારથી પાંચ હજાર કારખાનાઓ ધરાવતો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો છે અને એમાં એંસી હજારથી એક લાખ જેટલા લોકો કારીગરો કામ કરે છે કારીગરોની પણ આજની સ્થિતિ એમને રોજગારી ન મળતા બેઠેલા હોય છે જેથી આ બધાનું વિશાળ હિતને ધ્યાનમાં રાખી અને આ પ્રકારની છુટ્ટીઓ ઉદ્યોગને મળે એ માટે અમે ઔદ્યોગિક એસોસિએશન અને ચેમ્બર અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી અને કલેક્ટરશ્રીએ પણ અમારી વાત સમજી અને અમને અત્યારે સાહેબે એવું કહ્યું છે કે આવનારા એક બે દિવસમાં આપની જે માગણી છે એ પ્રમાણે અમે છૂટી મળે આ પ્રકારના પરિપત્રો કરી આપશું દીપેન્દ્રસિંહજી જો છૂટછાટ મળે અને ઉદ્યોગો ફરીથી ધમધમતા થાય તો કારખાનાદારોએ શું સાવચેતીઓ લેવી પડશે મજદૂરો માટે ખાસ કરીને અત્યારે જામનગર સુરક્ષિત છે પરંતુ છૂટ મળ્યા પછી કોરોનાનું સંક્રમણ ન થાય એ માટે શું શું ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે એ અંગે કાંઈ સંકેતો ખરાબ હા જ્યારે રાજ્ય સરકારે આ અંગેની માર્ગદર્શિતા બહાર પાડી છે અને જિલ્લા કક્ષાએની કમિટીઓ પણ બનાવી છે આની અંદર બધા કારખાનાદારો જે માર્ગદર્શિતા બહાર પાડી છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ સેનેટાઇઝેશનની વ્યવસ્થાઓ કારીગરો એક વખત આવ્યા પછી સાંજે જ ત્યાંથી બહાર જાય આ પ્રકારના જે કંઈ રાજ્ય સરકારે માર્ગદર્શિતા બહાર પાડી છે એ પ્રમાણે પોતાના કારખાનાઓ ચાલે આવી શરતોને આધીને આ મંજૂરીઓ મળી શકવાની છે એટલે હું જામનગરના તમામ કારખાનાદારોને અને તેમાં કામ કરતા કારીગરોને પણ વિનંતી કરું છું કે જ્યારે દેશ અત્યારે આ સંક્રમણની સ્થિતિમાં હોય અને જો સરકાર આપણને આ પ્રકારની મંજૂરી આપે તો આપણી પણ ખૂબ ફરજ બને છે કે આવનારા દિવસોમાં એ છૂટી દરમિયાન આપણે મહત્તમ બધી જ જે સરકારની માર્ગદર્શિતા છે એનું પાલન કરવું જોઈએ બધા જ કારખાનાદારોએ એમને ત્યાં જે કામ કરતા કાયમી મજૂરો છે એમને પણ એમની રોજીરોટી મળી રહે અને કોઈ મુશ્કેલીઓ ન પડે એ હવે આવનારા જે ત્રણ તારીખ સુધીના દિવસ છે એ દરમિયાન એનું પણ ધ્યાન રાખવું પડશે સામે હું કારીગરોને પણ બધાને એક અપીલ કરવા માગું છું કે આપ આપના મનમાંથી ભય કાઢી નાખજો જે દિવસો આ અત્યારે પંદર વીસ દિવસ જે છે એ તમારે માટે પણ સંયમ જાળવવાની જરૂર છે કોઈ મનમાં પેનિક ન રાખશો કે તમારી રોજગારીનું શું થશે જ્યારે સરકાર અને જિલ્લાનું આટલું સંવેદનશીલ આપણું પ્રશાસન હોય જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લાના આપણા તમામ જે લોકપ્રતિનિધિઓ છે એ અને બધી સંસ્થાઓના પ્રતિનિધિઓ એ આપ માટે ખૂબ ચિંતિત છે આપના મનમાં એવો કોઈ ભય રાખી અને આ પછી સ્થળાંતર કરવાનું કે આપના કારખાને ન જવાનું આવું ન વિચારશો બને કે શરૂઆતના દિવસોમાં કારખાનામાં છુટ્ટી મળે અને કોઈના કારખાના થોડા સમય ઓછા ચાલે તો પણ જે દિવસો છે એ એ દિવસો દરમિયાન આપ બધા આના ઉપર ધ્યાન રાખી અને કારખાને એકબીજાના પૂરક બનીને માલિકો એ કારીગરોના પૂરક બને અને કારીગરો છે એ માલિકોના પૂરક બને આ રીતે આજે આવનારા દિવસો છે એની અંદર આપ આપનો સમય છે એ કાઢજો અને આપણા જિલ્લામાં આવનારી ત્રણ તારીખ સુધીમાં એક પણ કેસ ન બને આની ખૂબ તકેદારી રાખજો સર તમે હમણાં જ વાત કરી કે આપણે કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી કે વીસ તારીખ પછી જામનગરના ઉદ્યોગોને છૂટછાટ મળે તો આ વાતચીતનો નિષ્કર્ષ શું એ આપ થોડાક થોડાક શબ્દોમાં અમને જણાવી શકશો કે એમનો એમનો સંકેત શું હતો કે કેવી રીતે હકારાત્મક તેઓ આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને કારીગરો માટે તેમનો શું સંદેશ કહી શકાય હા જે રીતે મેં પહેલાં કહ્યું કે આપણા જિલ્લાનું વહીવટીતંત્ર ખૂબ સંવેદનશીલ છે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીની આગેવાનીમાં એ આપણા બધાની સેફટી માટે ખૂબ સારું કામ કરી રહ્યો છે જ્યારે કલેક્ટરશ્રીને અમે આ અંગે વાત કરી ત્યારે કલેક્ટરશ્રીએ અમને કહ્યું છે કે આપ આપના ગૃહો અને આપના કારીગરો એમને સંદેશો આપજો મારા વતી કે આપ બધા માટે જે કંઈ કરી છૂટવાનું છે એ પ્રશાસન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં આપણે કોઈ પણ અફવાઓ કોઈ પણ ભય કે આપને રોજીરોટી નહીં મળે આવો કોઈ સંશય આપના મનમાં હોય તો એ પણ કાઢી નાખજો અને આપ આવનારા દિવસોમાં બધા માલિકો ના પૂરક બનીને કારીગરો રહે કારીગરોના પૂરક બનીને માલિકો રહે આ પ્રકારનો સંદેશો આજે જિલ્લા કલેક્ટરશ્રીએ અમે જ્યારે મળ્યા ત્યારે અમને પણ આપ્યો છે કે આપ આપના ઉદ્યોગગૃહો અને કારીગરોને અમારા વતી આ પ્રકારનો સંદેશો પણ આપજો જોયું મિત્રો આજે આપણા ઉદ્યોગ જગત માટે ખુશખબર આવી છે હાલાકી આ અંગે અધિકૃત ઘોષણા થવાની હજુ બાકી છે કલેક્ટરશ્રી ગાઈડલાઈન બહાર પાડશે પરંતુ એવા સંકેતો મળી રહ્યા છે કે વીસ તારીખ પછી જામનગરનું ઉદ્યોગ જગત ફરીથી ધીમે ધીમે બેઠું થશે તો ઘરમાં રહો સુરક્ષિત રહો લોકડાઉનનું કડક પાલન કરો જય હિન્દ જય હાલાર